એન્જિન ઇંગ્લિશ એપ્લિકેશનની અંદર કન્જક્શન્સના કયા કયા ટોપિક છે અને કઈ જગ્યાએ કેવી રીતે સ્ટડી કરવા મળશે એની આપણે થોડી હાઇલાઇટ જોઈ લઈએ. એન્જિન ઇંગ્લિશ એપમાં વિડીયોઝ, ટોપિક વાઇઝ, ગ્રામર, પેપર સોલ્યુશન, ડેઇલી લેવલ એન્ડ સ્ટડી અને ટેસ્ટ ક્વિઝ આવી અલગ અલગ જગ્યાએ કન્જક્શન્સના ટોપિક્સને સ્ટડી કરવા મળશે. સૌ પ્રથમ જોઈએ વિડીયોઝ. તો ફ્રી વિડીયોની બાજુમાં પ્રીમિયમ વિડીયો નામનું મેનુ છે અને એમાં કન્જક્શન્સ નામનો ટોપિક છે અથવા તો પ્લેલિસ્ટ છે. એની અંદર મિત્રો વિડીયોઝ જે ડાઉનલોડ પણ થશે અને ડાઉનલોડ કર્યા પછી ઓફલાઈન જોઈ શકાશે. ક્વોલિટી લો ટુ હાઈ, તમારી નેટની સ્પીડ ઉપર અને સ્પેસ ઉપર જે રીતના ક્વોલિટી ચૂઝ કરવી હોય એ કરી શકાશે. ફાસ્ટ ફોરવર્ડની ફેસિલિટી છે અને ઉપરાંત એ વિડીયોને ફેવરિટ પણ કરી શકાય છે. ઓકે, અથવા વિડીયોને બીજી રીતે જોવા હોય તો આપણી આ જે 66 ઇંગ્લિશ એમસીક્યુ બુક છે અને એમાં જે કન્જક્શનનું ચેપ્ટર આપેલું છે એમાં જે આ રીતે કોડ આપેલો છે એ કોડને તમે સ્કેન કરશો, એપ્લિકેશનમાંથી સ્કેન કરવાનો છે અને સ્કેન કરશો તો પણ ડાયરેક્ટ આ વિડીયો છે એ ઓપન થશે. ટોપિક વાઇઝ કેવી રીતે સ્ટડી કરશો તો ડેઇલી વર્કની બાજુમાં ટોપિક વાઇઝ નામનું મેનુ છે, એમાં કન્જક્શન્સ, એમાં અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા ઇંગ્લિશ એમસીક્યુઝ કન્જક્શન્સના અને પૂછી શકાય એવા એટલે પ્રેક્ટિસ માટે ઓલ ઇન વન છે, જે સ્ટડી માટે છે ખાસ. એમાં ગુજરાતી ક્વેશ્ચન ઉપર ઇંગ્લિશ, એની નીચેનું ગુજરાતી, ચાર વિકલ્પો અને ગુજરાતી. જો એ ક્વેશ્ચન અને એનું ગુજરાતી ન લેવું હોય તો ડિસેબલ કરી શકાય. ઓપ્શન્સ અને એનું પણ ગુજરાતી ન લેવું હોય તો ડિસેબલ કરી શકાય. સમજૂતી છે એ તો ગુજરાતીમાં જ રહેશે, એને ઇનેબલ ડિસેબલ કરાતી નથી, એટલે એક સ્ટડી થઈ શકે. પછી તેમાં શો આન્સર ઉપર ક્લિક કરવાથી કયો જવાબ આવશે એ બતાવશે. અહીંથી તમારે કોઈ સજેશન સેન્ડ કરવા હોય તો એ થઈ શકશે, શેર કરી શકશો અને એ જે તે એમસીક્યુઝને ફેવરિટ પણ કરી શકાશે. અને પછી સ્લાઇડમાં બાજુમાં અહીંયા સ્લાઇડ ઓપન થશે, ત્યાં ફેવરિટની અંદર એમસીક્યુ ઓટોમેટિક છે એ એડ થઈ ગયું હશે. હવે જોઈએ ગ્રામર. તો એન્જલ ઇંગ્લિશ એપમાં ગ્રામરમાં કન્જક્શન્સનો ટોપિક તમે ગ્રામર નામના મેનુમાં જશો, ડિસ્ક્રિપ્ટિવ ગ્રામર, તો એમાં આ રીતે બધું પરિચય, કન્જક્શન, કન્જક્શન લિસ્ટ, પ્રેક્ટિસ, કન્જક્શન લિસ્ટ ટુ, એની પ્રેક્ટિસ, થ્રી એની પ્રેક્ટિસ, આ રીતે ગુજરાતીમાં વ્યવસ્થિત સમજૂતી અને એની પ્રેક્ટિસ, પછી પ્રેક્ટિસના જવાબો એ નેક્સ્ટમાં છે એટલે તમે લખી, અને પુષ્કળ પ્રેક્ટિસ છે, મોર દેન 500 સેન્ટેન્સીસની પ્રેક્ટિસ એમાં આપેલી છે. ત્યાંથી તમે શેર પણ કરી શકો કોઈ પણ ટોપિકને અંદર જઈને અને ફેવરિટ પણ કરી શકો. ફેવરિટ કરેલું ફરી પાછું જે સ્લાઇડરમાં આપણે કહ્યું એમ હમણાં આગળ ત્યાંથી જોઈ શકાય. કન્જક્શન્સને ડેઇલી લેવલ સ્ટડી કેવી રીતે કરી શકાય, આ જે ડેઇલી વર્ક છે એમાં લેવલ્સ આપેલા છે, એ લેવલ્સની અંદર દરેક લેવલમાં 20-20 એમસીક્યુઝ છે અને એ પાછા મિક્સ છે, એટલે મિક્સમાં એ સ્ટડી કરવા માટે છે. સ્ટડી કરી લીધા પછી ત્યાં જ તરત જ અહીંથી ક્લિક કરશો એટલે સ્ટડી, પછી ટેસ્ટ અને રિવ્યૂ ટેસ્ટ કરી શકાશે. એમાં પણ જ્યારે સ્ટડી કરતા હો ત્યારે તમને એમ થાય કે મારે ગુજરાતીને ડિસેબલ કરી દેવું છે તો કરી શકાય છે. ટેસ્ટની અંદર પણ ગુજરાતી નથી રાખવું તો એને ડિસેબલ કરી શકાય છે. ઓકે, હવે જોઈએ કન્જક્શન્સ કે આપણે ટેસ્ટ ક્વિઝમાં કન્જક્શન્સનો કેવી રીતે અભ્યાસ કરી શકીએ. ખાસ તો એ ટેસ્ટ માટે છે. ટેસ્ટ બે પ્રકારની છે, એડમિન ટેસ્ટ અને સેલ્ફ ટેસ્ટ. એડમિન ટેસ્ટ છે એ અમે લઈએ છીએ અને માય ક્વિઝિઝ એ યુઝર તમે જાતે ક્રિએટ કરી શકો છો. એન્જલ ક્વિઝિઝની અંદર અત્યારે આ વિડીયો બની રહ્યો છે, એટલે કે કઈ 15/9/2021 ત્યારે 797 જેટલી ટેસ્ટ છે એ અપલોડ કરી દીધી છે. તો આ બધી ટેસ્ટ માની લો કે તમે સબસ્ક્રિપ્શન લ્યો છો તો અગાઉની બધી ટેસ્ટ પણ તમે આપી શકશો અને ફ્રેશ નવી જે આવી રહી છે એ પણ આપી શકશો. અને જાતે તમારે ક્રિએટ કરવી હોય ઓનલી કન્જક્શન્સની તો તમે માય ક્વિઝમાંથી કરી શકો છો. આમ મિત્રો વિડીયોઝ, ટોપિક વાઇઝ, ગ્રામર, ડેઇલી લેવલ ટેસ્ટ અને પેપર સોલ્યુશન જે અત્યારે 455 સુધી પહોંચ્યા છે એ આગળ ઉપર આવતા જશે. તો એમાં પણ જે ક્વેશ્ચન જે પરીક્ષામાં પૂછાયેલો છે એમાં જે કન્જક્શન્સ છે એ કન્જક્શન્સના અહીંથી પણ તમને સ્ટડી કરવા મળશે. તો આ છે કન્જક્શન્સ આપણી એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનની અંદર. આટલી વિવિધ જગ્યાએ વિડીયોથી, ગ્રામરથી, ટોપિક વાઇઝથી, ટેસ્ટથી અભ્યાસ અને પ્રેક્ટિસ થઈ શકશે. ઓકે, હવે વિડીયો દ્વારા આગળ અભ્યાસ કરીએ.
21. The basket was heavy. खाली जगह I could not lift it. Heavy and I could not lift. वजनदार अने न उपाड़ी शक्यो. वजनदार ए बने छे कारण अने न उपाड़ी शकू ए बने छे एनु परिणाम. तो आवी रीते जारे आगळ कारण होय पाछळ परिणाम होय त्यारे आवशे सो. ऊंधू करी नाखो आम होय I could not lift it એટલે શું it એટલે the basket ખાલી જગ્યા it was heavy. તો હવે અહીંયા આવી જશે because કારણ કે તે વજનદાર હતું એટલે કારણ અને પરિણામ એક સિક્કાની બે બાજુ અહીંયા એજ પણ લખી શકીએ પરંતુ પરિણામ હોવાથી માત્ર આવશે સો તેથી અને ધો એટલે તો કોન્ટ્રાસ્ટ બતાવે છે છતાં પણ એજ અને બીકોઝ એ બતાવે છે કારણ કે અને સો એટલે તેથી. ઓકે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ગુજરાતી લખેલું જ છે આઈ થિંક જરૂર નહીં હોય કદાચ કારણ પરિણામ હોય ત્યારે વચ્ચે સો વપરાય. જી એસ 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 બી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કેમિકલ એસઆઈ. ओके 22 खाली जगह द गर्ल ट्राइड हर बेस्ट तेना थी बनतो तेने उत्तम प्रयत्न करियो के करी लीधो. शी कूड नॉट गेट द फर्स्ट रैंक तेनी पहलो नंबर मेळवी शकी नहीं. मतलब शू व्यक्त थाय छे बन्ने वाक्यों में परस्पर विरोध એટલે એ જ ધો એમ હોવાથી એમ હોવા છતાં પણ પરંતુ બે વાક્યોને જોડવાની વાત આવશે ત્યારે આવશે ઓલ ધો તેમ છતાં પણ ઇફ એટલે જો તો એજ ઇફ એટલે કે જાણે કે જાણે રખે શકે ઉત્પ્રેક્ષા અલંકાર ઓલ ધો એજ ધો એટલે આમ તો એના જેવું જ થાય છે જાણે કે એજ ધો એજ ઇફ એ જાણે આમ હોય એમ વર્તન કરી રહ્યા છે. ઓકે સમજૂતી નીચેનામાં છે જ. 23 ખાલી જગ્યા ટુમોરો ઇઝ અ હોલિડે વી કેન વોચ મૂવી. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપ 2019નો ક્વેશ્ચન. ખાલી જગ્યા ટુમોરો ઇઝ અ હોલિડે વી કેન વોચ મૂવી. અચ્છા સિન્સ એઝ બીકોઝ આમાં તો બધા આવે. કાલે હોલિડે હોવાથી અમે મૂવી જોઈશું કે જોઈ શકશું. બીકોઝ એ પણ આગળ લખી શકાય અને એજ પણ લગાડી શકાય. મતલબ બધા છે. અચ્છા એની ઓફ ધ એબો કેન બી યુઝડ. હા ઉપરમાંથી કોઈ પણ જવાબ લખી શકાય એજ પણ લખી શકાય. આ બધાનું કામ છે આ હોવાથી સિન્સ એટલે હોવાથી એજ અને બીકોઝ કારણ કે એટલે આમ વી કેન વોચ મૂવી બીકોઝ એજ ટુમોરો ઇઝ અ હોલિડે કારણ કે આવતીકાલે રજા છે. તો આવતીકાલે રજા હોવાથી કારણ કે આવતીકાલે રજા હોવાથી બીકોઝ અને એજ આગળ લખાય છે યુઝ થાય છે વપરાય છે તો આપણે પણ એને લખીએ યુઝ કરીએ. ચાલો નેક્સ્ટ. ધ મેચ હેડ હાર્ડલી સ્ટાર્ટેડ. ઓકે આમાં હેડ અને હાર્ડલી આવી ગયું એટલે આખું વીંચીને આ વચ્ચે શું મૂકી દઈશું વેન ઇટ બિગેન ટુ રેઇન. હજુ તો મેચ ભાગ્યે જ ચાલુ થયો હતો કે વરસાદ ચાલુ થઈ ગયો. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ સમય દર્શક. એજ એટલે કારણ કે એટલે આપણે જોઈએ ખાલી બાકી આવવાનું તો આ વેન જ છે. ધેટ એટલે કે સિન્સ એટલે જ્યારથી ત્યારથી છે ને મજાનો ટોપિક એઝ આઈ હેવ ટોલ્ડ યુ. 25 આ સ્પેન્ડ સમ ટાઈમ વિથ ધેમ. ખાલી જગ્યા આઈ વોઝ વેરી બિઝી. હું ખૂબ જ કામમાં રોકાયેલો હતો. વેન જ્યારે આઈ સ્પેન્ડ સમ ટાઈમ વિથ ધેમ વેન આઈ વોઝ વેરી બિઝી જ્યારે હું ખૂબ રોકાયેલો કામમાં હતો ત્યારે મેં સમય પસાર કર્યો એમ ન કહેવાય.
બિકોઝ કારણ કે હું ખૂબ જ રોકાયેલો તો એ પણ નહીં, અને હું રોકાયેલો તો એમની એમાં એક જ આવી શકે. ઓલ ધો, કારણ કે પરસ્પર કોન્ટ્રાસ્ટ છે, વિરોધ છે. આઈ સ્પેન્ડ સમ ટાઈમ, થોડો સમય, વધારે નહીં, થોડો સમય ગાડ્યો. આઈ વોઝ વેરી બિઝી, ખૂબ જ રોકાયેલો હતો. કદાચ આમાં જવાબમાં કંઈક કન્ફ્યુઝન છે. સી જવાબ છે એન્ડ આઈ સ્પેન્ડ સમ ટાઈમ વિથ ધેમ એન્ડ આઈ વોઝ વેરી બિઝી. એ પરસ્પર આમાં સમય, કારણ, પરિણામ, વિરોધ શક્ય છે, આવી શકે, પરંતુ એન્ડ અને એકે રીતે સેટ થતું નથી. જી એસ બી ટી એમ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, એમાં સૌથી વધારે બંધ બેસે છે માત્ર એક જ, તેમ છતાં પણ. લાઈક, કોમેન્ટ વગેરે એઝ યુઝ્યુઅલ, જ્યાં જે લાગુ પડતું હોય તે કરતા રહેશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ, હવે ગુડ ડે.